800 વીઘા વિસ્તારમાં છવાયો નવલખી ચૂંદડીનો રંગ, લાખોની જનમેદની વચ્ચે 5000 વર્ષ બાદ રચાયો ઇતિહાસ, પરંપરાગત આભૂષણ અને પોશાકમાં આહિરાણીઓનો મહારાસ. દ્વારકા અને આહિર સમાજ માટે 23 અને 24 ડિસેમ્બરનો દિવસ ઐતિહાસિક બની ગયો. 37,000 જેટલી આહિરાણીઓએ દ્વારકાના ACC ગ્રાઉન્ડમાં બનેલા નંદગામ પરિસરમાં મહારાસની રમઝટ બોલાવી. એ સમયે સમગ્ર વિસ્તાર નવલખી ચૂંદડીના રંગમાં રંગાયેલો જોવા મળ્યો. ઐતિહાસિક આ મહારાસના સાક્ષી બનવા માટે દેશ અને વિદેશમાં વસતા આહિર સમાજના લોકો ઉમટ્યા. દ્વારકામાં આહિરાણીઓએ ઇતિહાસ રચ્યો. અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠનની આહિરાણીઓ રાસ રમી. 37,000થી વધુ આહિરાણીઓએ ભાગ લીધો. દ્વારકાના ACC મેદાનમાં મહારાસની રમઝટ જોવા લાખો લોકો ઉમટ્યા. પોતાના પારંપરિક પોશાકમાં હજારો આહિરાણીઓ રાસ રમતી દેખાઈ. સાંસદ પૂનમબેન માડમે પણ રાસમાં ભાગ લીધો. આહિરાણીઓનો રાસ જોવા મંત્રી સહિત અનેક લોકો ઉમટ્યા. વહેલી સવારે 37,000 આહિરાણીઓ ગ્રાઉન્ડ પર પહોંચી. અહીં ધ્વજારોહણ અને તિરંગો લહેરાવ્યા બાદ કાર્યક્રમની શરૂઆત થઈ. આહિર સમાજના ખ્યાતનામ કલાકારોએ સુરે લાવ્યા અને 37,000 આહિરાણીઓ માથા પર નવલખી ચૂંદડી અને ગળામાં સોનાના ઘેરણા ધારણ કરીને મહારાસ રમતી જોવા મળી. મહારાસ માટે આહિરાણીઓ 168 ગ્રાઉન્ડમાં ગોઠવાઈ હતી, જેમાં છેલ્લા રાઉન્ડનો ઘેરાવો 2 કિલોમીટર વિસ્તારમાં પથરાયેલો હતો. આયોજકોના દાવા પ્રમાણે આહિરાણીઓએ વર્લ્ડ રેકોર્ડ રચ્યો. દેશના ખૂણે ખૂણે વસતા આહિરો ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, દુબઈ સહિત વિશ્વના અનેક દેશોમાં વિસ્તરેલા આહિરો દ્વારકામાં એકત્ર થયા. શ્રીકૃષ્ણ દ્વારકા કુળની 37,000 આહિરાણીઓએ રાસ સ્વરૂપે પોતાની ભક્તિ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરી. કહેવાય છે કે વર્ષો પહેલા વ્રજવાણી ખાતે ભગવાન શ્રીકૃષ્ણએ ઢોલ વગાડ્યો હતો અને આહિર સમાજની મહિલાઓએ ગરબા લીધા હતા. તે સમયે જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી આહિરાણીઓ ગરબે રમ્યા હતા, જેના કારણે આ રાસ અધૂરો રહ્યો હતો. એટલું જ નહીં, ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમને પટરાણી ઉષા સાથે મહારાસ લીધો હતો ત્યારે પણ મહારાસ અધૂરો રહ્યો હતો. મહારાસની આગલી રાત્રે જાગરણ કરવામાં આવ્યું હતું, જેમાં માલદી આહિર દ્વારા લખાયેલા શ્રીકૃષ્ણની લીલાઓ પર નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સભી બેન આહિર દ્વારા વ્રજવાણી રાસની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કચ્છની બહેનો દ્વારા ભવ્ય બેડા રાસ રચવામાં આવ્યું. સાંસ્કૃતિક કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર તેમજ આહિર સમાજના કલાકારોએ ભવ્ય ડાયરાની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ભગાભાઈ બારડ, હેમંત ખવા, અમરીશ ડેર સહિતના વિવિધ પાર્ટીના નેતાઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.